विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ् निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै अडारमध्ये में 52वां श्लोक विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ये आपणे जोई रह्या छीए ज्ञानयोगनो सार अपाई रह्यो छे 18मो अध्याय छे एटले बे विषयो छे जे भगवद्गीताना ए बन्ने विषयनो अहींया सार अपाई रह्यो छे एक छे कर्मयोग ने बीजो ज्ञानयोग कर्मयोगनो सार रूपे तो पहला आपणे वात करी छे 18मा अध्यायमां कर्मयोगनो सार त्रण रीते अपायो छे एनिवे ज्ञानयोगनो पण पहला सार आपवामां आव्यो કે શ્રવણ વગેરેના સંદર્ભની પણ જ્ઞાનયોગનો બીજો ભાગ છે નિધિધ્યાસન એટલે હવે અહીંયા નિધિધ્યાસન દ્વારા જ્ઞાનયોગનો સાર આપી રહ્યા છે અને નિધિધ્યાસન એટલે આપણે વાત કરેલી બે પ્રકારના નિધિધ્યાસન એક છે એક જગ્યાએ શાંતિથી બેસીને મતલબ ધ્યાનની મુદ્રા વગેરેમાં બેસીને આત્મચિંતન કરવું અને બીજું છે હાલતા ચાલતા ફરતા ધ્યાન કરવું એવું વેદાંતમાં આ પ્રકારનું ધ્યાન છે કારણ કે આત્મધ્યાન છે અને આત્મા તો ઉપલબ્ધ જ છે એને આત્માને એક જ વસ્તુ એવી છે જેને કાઢી નથી શકાતું કાઢી ના મૂકાય એને કદી તમે ઈચ્છો તો એ ના કાઢી શકો અનાત્માને કાઢી શકો જે અનાત્માને ઈચ્છો એને લાવી શકો જેને દૂર કરવો એને દૂર કરી શકો પણ જે દૂર કરનારો છે એને કદી દૂર ના કરી શકે દૂર કરનારો દૂર કરવાનો વિષય નહીં દૂર કરનાર વિષયી એ તો ક્યાં જાય દૂર કરનાર વિષય જે છે એ ક્યાં જાય એને દૂર કરવા માટે પાછો નવો વિષય જોઈએ એટલે ઇન શોર્ટ આત્મા એવી વસ્તુ છે જે હંમેશા ઉપલબ્ધ છે આ એક નિરાંત થઈ ગઈ છે આપણે હા જે જીવનમાં બનવા ઈચ્છું છું એ હું છું જ મને ખબર નથી આટલી તકલીફ છે બસ માટે હું કૂદકા નહીં મારવા વેદાંતિનું લક્ષણ છે કૂદકા નહીં મારવા વેદાંતિનું લક્ષણ છે હંમેશા હિંચકે બેસવું અને ખુરશી ટેબલ પર પાસે બેસું ઊભા જ નહીં થવું બને તો ચા વગેરેનો ઓર્ડર આપો બિસ્કિટ્સનો ઓર્ડર આપો અને આરામ શું બોલો છો હકીકત તમને કહી રહ્યો છું આ ખરેખર હકીકત જ છે પણ એટલે જરા લાઇટલી કહું છું તમને ઇન શોર્ટ કહેવાનો આશય છે કે આત્મધ્યાન એટલે કશું જાણે નવો અનુભવ કશું કરવાનું નથી જે ઓલરેડી ગરબડ થઈ ગયેલી છે ગરબડને દૂર કેવી રીતે કરવી એની ચિંતા કરો ગરબડ આત્મ વિશેની ગરબડ થઈ ગઈ છે ભ્રમ એ ભ્રમની નિવૃત્તિ કરવી બસ હું તો સદાય પ્રકાશી જ રહ્યો છું
शांत छू, चैतन्य छू, अभय रूप छू, अमरण धर्मा छू, जन्म मरण कशु मरम छे ज नहीं, पुण्य पाप छे ज नहीं, असंगत छू, सर्वसंबंधी रहित छू, सत्य छू, कदी जेनो बाद न थई शके एवो छू, बधु छू ज, श्रेष्ठ वस्तुओ जे छे जे हूँ इच्छू छे हूँ छू ज, बस। अने माटे एक आ मैं तमने कहूँ एक प्रकारनुं ध्यान समाधि अने रूप अने बीजू आपणो आ ब्रह्माभ्यास, अर्थात एवी आमां आटलो ज पर्पस छे કે અને એ પર્પસ એટલે આ પ્રયોજન એટલું એવું છે કે મનને કેવી રીતે આ જે ઉપદેશ અપાઈ ગયો મને શ્રવણ મનન, એ મનને એમાં કેવી રીતે જોડી રાખવું, બસ પેલું સહેજપણ રસગુલ્લું ઉપર આવે કે એને ડૂબાડી દેવું અંદર, આટલું, અને અંદર ડૂબાડ્યા કરવું, ઘણી વાર આવી જાય ને ઉપર, આપણે આટલી ચિંતા રાખવાની કે પેલું ચાસણીમાં ડૂબેલું રહે, બસ આટલું જ, તો પછી મજા આવશે ખાવાની, ચાસણીમાં અડધું પડધું ડૂબેલું અને અડધું બહાર ઉપર આવી ગયેલું હોય તો પછી તમે જોજો અડધું મોળું લાગે ને અડધું ગળ્યું લાગે, એટલે મન જે છે એ ગુલ્લું રોષો, એને આ ઉપદેશ છે એ રસ છે, એની અંદર ડૂબાડવું, અને એના માટે એટલે પછી કોઈ વ્યક્તિ એટલે પછી બીજું ઓલ્ટરનેટિવ આપવો જ પડે, કોઈ હંમેશા આ રીતે આખો દિવસ ધ્યાનમાં જ બેસી રહે આમ કરીને આવું શક્ય જ નથી, ગાંડો થઈ જાય માણસ, એટલે એને પછી કહેવામાં આવે ભાઈ તું હરતા ફરતાએ પણ ધ્યાન કરજો, વાંચવાનું, લખવાનું, બીજા સાથે ચર્ચા કરવાનું, આ બધા દ્વારા કોઈ પણ રીતે મનની સપાટી ઉપર તું આ જે ઉપદેશ છે એને લાવ, જગતની બહુ ચિંતા ના કર, આટલું એક વસ્તુ આપણે મનમાં ગોઠવી દેવું કે જગતના જ્ઞાનને જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવું શાસ્ત્રએ કહ્યું નથી, માટે મારી કોઈ ફરજ નથી, જગતનું જ્ઞાનનું કોઈ પ્રયોજન નથી, મતલબ ખરે પ્રયોજન તો એટલે પેલો ઉપયોગ વગેરે છે સામાન્ય વ્યવહારમાં, એનાથી વિશેષ જે જીવનનું ધ્યેય છે એમાં જગત કોઈ રીતે મદદરૂપ થઈ શકે એમ નથી, જગતનું જ્ઞાન મતલબ જગતનું જ્ઞાન આ મોક્ષ પુરુષાર્થમાં કોઈ રીતે ઉપયોગી થઈ શકે એમ નથી, જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવો કોઈ મને આદેશ કરવામાં આવ્યો નથી, અને માટે જગતની ચિંતા છોડવી, જગતનું પેલાનું શું થયું, પેલાનું શું થયું, પેલા બહેનનું શું થયું, આનું શું થયું, પેલાનું, બધી ચિંતા છોડવી, અને એ ચિંતા આવતી થયા કરતી હોય, આ બધી મનમાં આ બધી વસ્તુ આવતી હોય તો મનને પરાણે ટીચિંગ તરફ આ ઉપદેશ તરફ લઈ જવું, અન્યોન્ય કથનમ, અન્યોન્ય પ્રબોધનમ, આ પછી આ ભણાવવું, ભણવું, સાંભળવું, લખવું, નોટ્સ લખવી, બધું મેં કહ્યું ને, કોઈ પણ તમને આના સિવાય બીજા ઉપાય જે પણ સૂચતા હોય એ ઉપાય અજમાવો કે જેના દ્વારા મન તમારું આ ઉપદેશ છે એની અંદર ડૂબેલું રહે, બસ, એને બ્રહ્માભ્યાસ કહેવામાં આવે, તત્ચિંતનમ, તત્કથનમ, અન્યોન્યમ, તત્પ્રબોધનમ, એ તદેક પરત્વમ એક પરત્વમ છે બ્રહ્માભ્યાસમ વિદુર્બુધ, યોગ વાસિષ્ઠમાં કહ્યું ને, આ વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં પણ આ વસ્તુ કહી આપણે જોઈ છે, એનીવે એટલે, અને બીજું તો મેં તમને કહ્યું પ્રમાણે ટ્રેડિશનલ રૂપમાં ફોર્મ જે છે ધ્યાનના કેટલાક તબક્કાઓ જેની વાત ભગવાને છઠ્ઠા અધ્યાયમાં પણ કરી છે, અને એ તબક્કાઓનો ઉપયોગ કરીને પછી એક મુદ્રામાં બેસવું 15-20 મિનિટ માટે, અને આ પ્રકારે આત્મધ્યાન કરવું, હવે ભગવાન અહીંયા જે છે ને એક બધી જે આ બધી ઇન્સ્ટ્રક્શન ધ્યાનના જે કેટલાક વિવિધ તબક્કાઓ ધ્યાન પૂર્વના ધ્યાનની પહેલાંના કેટલાક તબક્કાઓ સ્ટેપ્સ જે છે એ બધાનું કંઈ એવું આમ બહુ વિગતવાર અને બહુ આમ સિસ્ટમેટિક ક્રમશઃ વર્ણન કરતા હોય એવું નથી, છઠ્ઠા અધ્યાયમાં ભગવાને આવો ઓર્ડર મેન્ટેન નથી કરેલો અને અહીંયા 18મા અધ્યાયમાં પણ એવો ઓર્ડર નથી મેન્ટેન કરતા, એટલે આપણે આપણી રીતે બધું ગોઠવવાનું હોય છે, એનીવે પછી અહીંયા એટલે પહેલાં પહેલું તો અન્નમય કોષ એટલે શરીરની સ્થિતિ વગેરે જે છે એની વાત કરી, શરીર માટેનું આસન, શરીરની પોતાની સ્થિતિ અને આંખો બંધ હોવી આજ આ તે બધી વસ્તુની જ વાત કરી, અને પછી પ્રાણમય કોષની ચિંતા કરવી અર્થાત પ્રાણનું નિરીક્ષણ વગેરે કરવું, અને ત્યાર પછી મનોમય કોષ પર આવવું, મનના વિવિધ ભાવોનું માત્ર નિરીક્ષણ કરવું, એના સાક્ષી બનવું વગેરે, અને એની વચ્ચે પેલા ઇન્દ્રિયોની પણ વાત આવે છે, મનનો સ્પર્શ અથવા આપણા શરીરનો અત્યારે આ ખુરશીને જમીનને જે સ્પર્શ થઈ રહ્યો છે એનાથી સભાન બનવું,
આપણા વસ્ત્રો જે છે, આ પહેરેલા વસ્ત્રો એ આ શરીરને સ્પર્શી રહ્યા છે જુદી જુદી જગ્યાએ. જેમ કે આ કોલર છે મારી, આ ડોકને સ્પર્શી રહ્યો છે, અને આ જે છે આ આપણો બાયનો ભાગ છે એ હાથને સ્પર્શી રહ્યો છે, અથવા આ મધ્યભાગ છે આ શરીરના મધ્યભાગને પણ સ્પર્શી રહ્યો છે. આ સ્પર્શ તો થઈ જ રહ્યો છે, હે, વસ્ત્રનો શરીરને સ્પર્શ તો થઈ રહ્યો છે, પણ એનાથી આપણે સભાન બનવું, આપણે સભાન હોતા જ નથી. આપણી સભાનતા જગતની છે, એટલે જગતની સભાનતા છોડાવવા માટે મનને તો છે ને ભાઈ કોઈ વિષય જોઈએ છે. જો તમે કેને કામ નહીં આપો ને તો કુદાકૂદ કરશે. એટલે મનને વિષય તો આપવો જ પડે. મનને કુદાકૂદ કરવી છે તો કંઈ કર કુદાકૂદ, પણ બહારના જગતને છોડીને અહીંયા આવી જાય, બસ પછી આપણે ધ્યાન આરામથી કરી શકીએ. એટલે આ રીતે ઇન્દ્રિયના સ્તરે પણ આપણે આ એક તબક્કો છે વચ્ચે, કે સ્પર્શેન્દ્રિય જે છે એના સ્તરે. એટલે આપણે વિવિધ સ્પર્શ જે થઈ રહ્યા છે વસ્ત્રના શરીરને, અથવા આપણા હોઠ એકબીજાને સ્પર્શી રહ્યા છે, આંખોની પાપણો એકબીજાને સ્પર્શે છે થોડી થોડી વારે, આ બધાથી સભાન બનો બસ. એટલે મનને પ્રવૃત્તિ આપી અને છતાંય બાહ્ય જગતમાંથી મુક્ત કરી દીધું, અહીંયા લાવી દીધું, અને પછી છેવટે મનોમય કોષ અર્થાત મનમાં જે ચાલી રહ્યા છે વિવિધ વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે એનું કેવળ નિરીક્ષણ કરવું. એનીવે, અને આ બધા પૂર્વ તબક્કાઓ કહેવાય. ચાલો, એટલે આ બધા તબક્કાઓ વિશે આપણે વાત કરીએ છીએ અને ધ્યાનમાં એનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ. વિવિક્ત સેવી ભગવાન કહ્યું, આપ તો જો કે આ જોઈ ગયા છીએ પણ છતાં ફરી ગયા શુક્રવારે ક્લાસ નહોતો આપણો, એટલે વિવિક્ત સેવી એટલે વિવિક્ત સેવી લઘવાશી પ્રમાણે કહ્યું. વિવિક્ત સેવી એટલે નિર્જન પ્રદેશનું સેવન કરવું, સેવી એટલે સેવન કરનાર, અને જ્યાં ઓછામાં ઓછું, એટલે નિર્જન પ્રદેશ એટલે શું, માણસ આવવો જ ના જોઈએ એવું નહીં, માણસોની ભલે ને અવર જવર થતી હોય પરંતુ બહુ ઝાઝો ઘોંઘાટ ન હોય, કારણ કે ઘોંઘાટ હોય તો આપણું મન છે બહાર જતું રહે, પાછું ત્યાં પહોંચી જાય જ્યાં ઘોંઘાટ આવતો હોય જ્યાંથી ત્યાં પહોંચે. એટલે માણ તો પાછા અહીંયા લઈ આવ્યા છે અને વળી પાછું બહાર જતું. એટલે સામાન્ય રીતે એવો પ્રદેશ પસંદ કરો કે જ્યાં ભલે વસ્તુઓ પડી હોય, લોકોની કદાચ અવર જવર હોય, પણ બહુ ઝાઝો અવાજ ન થતો હોય એવો પ્રદેશ, એવી જગ્યા વિવિક્ત હોય. એનીવે, અને પહેલાં એકાકી વગેરે કહેવામાં આવેલું જ છે, એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ વગેરે. એટલે એકાકી એટલે એકલા, હા જો, એટલે બે વસ્તુ થઈ ગઈ. હવે તો હવે સમજ્યા તમે, એક તો વિવિક્ત પ્રદેશ એટલે આવો પ્રદેશ જ્યાં ઓછામાં ઓછા લોકોની અથવા ઓછામાં ઓછો ઘોંઘાટ હોય, અને ધ્યાન કરવા માટે એકલા જ આપણે બેસવાનું. એવું નહીં કે આવો પ્રદેશ ચાલો આપણે પસંદ કરીએ સરસ જ્યાં બહુ ઝાઝો ઘોંઘાટ ન હોય, પણ હું મારો ફ્રેન્ડ બંને જણા જઈએ ધ્યાન કરવા માટે. અમે બંને ક્લાસ ભરી છે ને, અમને બંને થયું કે અમે બંને સાથે નિધિધ્યાસન કરી. અરે ભાઈ, નિધિધ્યાસનમાં વળી બીજાનો શેનો સંગાથ? એટલે વાસ્તવની અંદર એકાકી, એકાકી આ મૂલ્ય કેળવવાની જરૂર છે, એકલા રહેવા માટેનું મૂલ્ય. અને એ મનને એ પ્રકારે ટ્રેનિંગ આપવાની આપણે જરૂર હોય છે, કારણ કે છેવટે આપણે એકલા પડવાનું જ છે. એટલે છેવટે શું, વચ્ચે વચ્ચે એકલા પડીએ છીએ. ઇનફેક્ટ કોઈ પણ આપણે આ ગંભીર સમસ્યાનો સામનો કરતા હોઈએ છીએ ને ત્યારે આપણે એકલા જ હોઈએ છીએ ખરેખર. એટલે કારણ કે આપણે બધી આપણી એ જે ગંભીર સમસ્યા છે એની ચર્ચા બધાની સાથે નથી કરી શકતા, તમે જોજો. એટલે આપણે મનમાં મૂંઝાઈએ, એવી સમસ્યા હોય ને એટલી ગંભીર હોય, કંઈક પૈસાની લગતી હોય, કંઈક આપણા કૌટુંબિક જીવન, આપણા લગ્ન જીવન વિશેની કોઈક સમસ્યા હોય, કે આપણા દીકરાના લગ્ન જીવનની કંઈ સમસ્યા હોય, સમથિંગ, એની એ ચર્ચા કર આપણે બધા સાથે તો કરીએ જ નહીં. એટલે એનો અર્થ કે એ સમસ્યાનો સામનો હું એકલો જ કરી રહ્યો છું, સમજી ગયા તમે? એટલે એકલા રહેવાનું એ એક મૂલ્ય છે, કારણ કે આપણે ઘણીવાર એકલા રહેવું પડતું હોય છે. અરે ઇનફેક્ટ બહુ ગંભીર બીમારી, ચાલો ગંભીર બીમારી આવે ત્યારે તમે એકલા છો, તમને લઈ જાય ખરા લોકો, આ ત્યાં સુધી આવે, છેક સુધી આવે, પછી અંદર કે ICU ઇન્ટેન્સિવ કેર યુનિટ, ICCU ઇન્ટેન્સિવ કેર યુનિટ ના જે હોય તે ક્રિટિકલ કેર યુનિટ, યા ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ સમથિંગ જે હોય તે, ત્યાં તો એકલા જ. પેલી નર્સ ને પેલા એટેન્ડન્ટો એ અંદર આવે ખરા, આમ તેમ કશું બધું કરે, વળી પાછી એ જતા રહે. એટલે ગંભીર બીમારી, ગંભીર સમસ્યાઓ અને
બીજી કડવા બીજી કડવું સત્ય એ છે કે જીવનના અંતે આટલો બધો વચ્ચે લોકો વચ્ચે રહ્યા હો, પણ છેવટે પાછું એકલા જ એકલા જ પડવાનું છે. ના સમજી, હું તો મારા દીકરા દીકરી સાથે રહું છું, હું કંઈ એકલી કે એકલો નથી. તમે જોજો પણ આપણે ભલે બધા વચ્ચે રહેતા હોઈએ પણ આપણે એકલા જેવા જ હોઈએ છીએ, કારણ કે પહેલાં બધા લોકો બહુ એટલી બધી કંઈ પડેલી નથી તમારી. ઇનફેક્ટ તમે બોલો તો એમને બહુ નથી ગમતું, આવું હોય છે. એટલે આ બધું ન કહેવાય એમ તો, પરંતુ હવે કહી દઈએ ચાલો. એટલે એકલા જ છીએ આપણે, એકલતા એટલે તો લાગે છે. ગઢપણમાં પણ એકલતા કેમ લાગે, આટલા બધા લોકો આજુબાજુ છે, દીકરો છે, દીકરાના આખું કુટુંબ છે કે દીકરી છે, આ છે તે છે, છે બધા આપણા પાસે પડોશી છે એની જોડે વાતો કરીશ, પણ છતાંય એકલતા લાગ્યા જ કરે છે. કેમ? કારણ કે વાસ્તવની અંદર પેલા પતિ વગેરે જે હતા કે પત્ની જે હતા એની સાથે બધી ચર્ચાઓ જે કરતા હતા એ જતા રહ્યા છે. પ્રારબ્ધ એમનું પૂરું થઈ ગયું એટલે એમના સાથે જે પ્રકારની નિકટતા અને હૂંફ લાગતી હતી એવું આપણને નથી લાગતું. દીકરાને હૂંફની પત્નીમાં લાગે કે દીકરીને હૂંફ એના એના પતિમાં લાગે, જેમાં લાગતી હોય કે એમના એમના દીકરા દીકરીઓમાં લાગે. આમ તો પહેલાં શું હોય છે કે પતિને પત્ની માટે અને પત્નીને પતિ માટે પ્રેમ હોય, પણ પછી જેવું બાળક આવે ને એટલે પતિ માટેનો પ્રેમ જે હતો ને એ પ્રેમ બધો પેલા દીકરામાં જતો હોય. એટલે પતિ માટે પછી પ્રેમ હોય પણ બહુ એટલું તમે જોજો, એ પત્ની પછી એટલું ધ્યાન પતિનું રાખ ન રાખે જેટલું આ બાળકનું રાખે. આ બધું છે, આવી ગરબડ છે બધી જાત જાતની. એટલે ઇન શોર્ટ મારો કહેવાનો આશય, એકલા રહેવું એને એક મૂલ્ય છે એવું માનીને સેવન કરો. કારણ કે આજે નહીં તો કાલે એ આપણે આપણે ફેસ કરવાનું જ છે. કોઈનો પણ છૂટકો નથી, સિવાય કે બે ઘણી વાર બે વ્યક્તિઓ લગભગ સાથે જતી રહેતી હોય, આવું બને છે ક્યારેક, પણ આવી બધી પ્રાર્થનાઓ ન થાય. હા ભગવાન એ જાય તો હું જોડે, આવું બધું ના બોલાય. હા, ભગવાને જે જીવન આપ્યું છે, અમૂલ્ય ભેટ આપી છે, એને કંઈક તું લઈ જા પાછી, તો આ તો અપમાન કરો છો તમે. એટલે વાસ્તવની અંદર એટલા માટે ઈશાવાસ્યની અંદર બહુ સરસ કહ્યું, જીજી વિશેષ શતગુમ સમાહ, જીજી વિશેષ 100 વર્ષ જીવવાની આશા રાખ, ઈચ્છા રાખ, સહેજ પણ આવો આવો તિરસ્કાર ન કરીશ. જેને તને જે અમૂલ્ય ભેટ આપી છે ફરી મળશે કે નહીં, ક્યારે મળશે નક્કી નથી, માટે ભગવાનનો તિરસ્કાર કે અપમાન ન કરીશ. હા કંઈક આ પાછું લઈ જા, પાછું લઈ જા, આવું ના કરીશ. એનીવે અને માટે આ વિવિક્ત સેવી એકાકી વગેરે, ચાલો એ પછી મેં તમને એની તો આપણે બધી ચર્ચા કરી દઈ. પછી લઘવાશી, લઘવાશી, લઘવાશી એટલે લઘુ આશી, ખાનારો, આશી એટલે અહીંયા ખાનારો, આશી લઘુ અર્થાત મર્યાદિત માત્રામાં ખાનારો, મોડરેશન. કારણ કે એવું હોય છે કે જ્યારે આપણું સ્ટમક ફૂલ નથી હોતું ને ત્યારે મધ્યપ્રદેશ જો ફૂલ હોય તો ઉત્તર પ્રદેશ કામ નથી કરતું, અને ઉત્તર ખબર પડે છે મધ્યપ્રદેશ એટલે તો ખબર છે ને, આને મધ્યપ્રદેશ કહેવાય પેટને, કારણ કે મધ્ય ભાગ છે ને. હા એટલે એ મધ્યપ્રદેશ જો બહુ ફૂલ હોય તો ઉત્તરપ્રદેશ કામ ન કરે, ઊંઘ આવે, અને આપણે અત્યારે ઉત્તરપ્રદેશ સાથે ઘણું કામ છે. એટલે વાસ્તવની અંદર લઘુ આશી, નિધિધ્યાસન કરનાર વ્યક્તિએ એનો ખોરાક જે એટલીસ્ટ ધ્યાન કરતાં પહેલાં એણે બહુ ઓછું માત્રામાં ખાવું. યતવાક કાય માનસહ, અને યત યત એટલે નિયંત્રણમાં લાવ્યો છે, વાક કાય માનસહ એટલે વાણી, કાયા અને મન જે છે એને 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 એનું એનું નિયમન કરેલું છે. વૈરાગ્યમ સમુપાશિત, એટલે નિયમન કરેલું છે એટલે શું સ્વામીજી, એને બાહ્ય જગતમાંથી વાળી લીધું છે. મેં તમને હમણાં બતાવ્યું ને, બાહ્ય જગતમાંથી એને વાળી લીધું છે. એ પેલા એ પૂર્વના તબક્કાઓ એના માટે જ છે એકચ્યુઅલી. બાહ્ય જગતમાં બહુ ફરફર કરતું હતું ને એટલે એને ખેંચીને આપણે અહીંયા એને ફરવું જ ખરું, તો એને કહ્યું તું ફર અહીંયા, ફર અહીંયા એટલે શરીરનું આપણે માનસિક સ્પર્શ કરીએ ને આ બધું આપણે કરીએ છીએ ને, બધું જાત જાત પ્રાણનું નિરીક્ષણ કરીને મનને અહીંયા જ રાખીએ. પ્રાણનું નિરીક્ષણ કરો એની સાથે મન ક્યાંય જાય નહીં, પછી ક્યાંય ન જાય. અથવા શરીર ઉપર ફેરવીએ, માનસિક સ્પર્શ કરાવીએ વગેરે વગેરે. એટલે આ રીતે અને અને યતવાક કાય માનસ, એટલે વાસ્તવની અંદર અને મનનું છેવટે નિયંત્રણ થઈ જાય, મનના વિવિધ ભાવોનું નિરીક્ષણ શરૂ કરો ને એની સાથે જ મન દોડતું બંધ જ થઈ જાય. તમે તમે જેવું તમારા વિચારોને જોવાનું શરૂ કર્યું એની સાથે તમે જોજો મનને જાણે બ્રેક વાગી ગઈ,
તમે એ એને જોવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી મન દોડાદોડ કરતું હતું, તમે એના પર એક નજર રાખવાની શરૂ કરી એની સાથે બેસી ગયું એક જગ્યાએ, એવું છે. એટલે એ વાક વાણી તો જાણે વિરામ પામી જ ગઈ હોય નિધિધ્યાસન કરતા હો ત્યારે. એટલે ધ્યાન વાળું નિધિધ્યાસન, સમાધિ અભ્યાસ વાળું તો ડેફિનેટલી. અને એ રીતે અહીંયા આ એક બીજો તબક્કો બતાવ્યો, વૈરાગ્યમ સમુપાશિત. વૈરાગ્યમ, વૈરાગ્યમ સમુપ્રાપાશિત એટલે વાસ્તવની અંદર મનથી તમે સંન્યાસી બની જાઓ બસ, ક્યારે નિધિધ્યાસન કરતી વખતે. એટલે મનની અંદર આ 15-20 મિનિટ માટે સંન્યાસી બની જાઓ, બાહ્ય રીતે નહીં આંતરિક રીતે. શું એટલે શું સંન્યાસી બની જાઓ એટલે શું? સંન્યાસી જે બોલે એ આપણે બોલો, એમ આ એવું બોલવાનું. એટલે હું પતિ નથી, પત્ની નથી, બાળક નથી, ફલાણું નથી, એમ્પ્લોય નથી, એમ્પ્લોય નથી, આ બધા તો માત્ર એક રોલ છે, એક વેશ છે. અને આ બધાની અંદર કંઈક ને કંઈક છે ને પેલો સંગ રહેલો છે આ બધા સંબંધોની અંદર. અને એમાં એ પ્રત્યેક સંબંધની અંદર પછી બધા કેટલા જગ્યાએ કાંટા છે બધા. એ સંબંધ માર્ગ જે છે ને આપણીને એ વ્યક્તિ વચ્ચેના માર્ગ જેને સંબંધ કહેવાય એમાં બહુ જ જગ્યાએ કાંટા છે. અને એટલે વાસ્તવની અંદર એ કાંટાથી આપણે પછી બહુ ચૂભાઈએ છીએ. એટલે અત્યારે કહો, વૈરાગ્યમ સંપાશિત, વૈરાગ્યનો આશરો લો એમ કહે છે. સમ્યક એટલે સારી રીતે આશરો લો, અર્થાત વૈરાગ્યનો આશરો લો તો અર્થાત સંન્યાસી બની જાઓ, અર્થાત સર્વ સંબંધોમાંથી મુક્ત બની જાઓ. અર્થાત મનમાં જ કહો કે હું અત્યારે કોઈની સાથે સંબંધિત નથી, હું અત્યારે પતિ નથી, પત્ની નથી. પતિ આવે તો પત્ની, પત્ની સામે હોય તો હું પતિ. હવે એ અત્યારે તો હું તો ધ્યાનમાં બેઠો છું, તો આ કોઈને અત્યારે હું આ બધા બાહ્ય જગત જે છે જેમાં આ બધા રહેલા છે જેની સાથે હું સંબંધિત છું એ બધાને તો મેં અત્યારે બહાર કાઢ્યા છે. એ તો ભગવાને કહ્યું ત્યાં, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આ બાહ્ય બધા જે રહેલા છે એને બહાર કાઢ. જો મનમાં પત્ની ફરતા હશે તો તમે પતિ જ છો ને, બીજું શું? ત્યારે મનમાં પતિદેવ ફરતા હોય તો હું પત્ની જ છું, પછી તો હું ધ્યાતા ક્યાં છું? એનીવે, એટલે આ બધા પણ એ કેવી રીતે જતા નથી સ્વામીજી? બહુ તો બહુ બહુ ગજબ છે, લોકો કોઈ જતા જ નથી. એ તો આપણે એની 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 પદ્ધતિ અજમાવીએ છીએ, પણ છતાં અત્યારે હું તમને કહેવું તો આટલું કહું કે આ બધા દુનિયાવી સંબંધો જે છે એ કેવળ આગંતુક છે અને ક્ષણિક છે. એ હતા એ નહીં, મારા જન્મ પહેલાં ન હતા અને જન્મ પછી એ કેટલા બધા સંબંધો હતા જ નહીં, એ તો આ થોડાક દાયકાઓમાં આવ્યા છે. પતિ પત્ની સંબંધ ક્યારે? તમે 25 વર્ષના થયા, લગ્ન થયા ત્યારે. એ પહેલાં કંઈ તમે થોડા પતિ પત્ની હતા, અને પણ એ પહેલાં બીજો સંબંધ માતા પિતા સાથે તો હતો. આ તે પણ આ જન્મથી આવ્યો ને, એ જન્મ પહેલાં તો નહોતો. પણ જન્મ પહેલાં હું હતો કે નહીં? હવે આ પ્રશ્ન તો પછી, હવે તો આવો પ્રશ્ન પૂછીએ તો પછી તો ક્યાં પ્ર આમાં તો ક્યાં ક્યાં ભેળ પડે હવે? એ તમે તો અનંત જન્મોની યાત્રા છે, તો જીવ જ બિચારો તો શ્રાંત થઈ ગયેલો છે. શ્રાંત એટલે જાણો છો ને, શ્રમ, અને બહુ શ્રમ પડ્યો છે. અનેક જન્મથી ભટકતો ભટકતો મુસાફર, ભટકતો મુસાફર છે બિચારો. હા, આવા આવા ઘરોમાં રહે છે, કેવા અમુક વાર સારા સારા જગ્યાએ રહેવા મળે. તમે જાઓ ને ક્રોસ કન્ટ્રી, એક છેડેથી બીજે છેડે જાઓ તો તમને અમુક જગ્યાએ સરસ હોટેલ મળે, અમુક જગ્યાએ પછી થોડું ચલાવવું પડે. એવું છે, અમુક ઘરો એવા મળેલા છે કે જ્યાં હવે આપણે ઘોડાનું ઘર મળ્યું, ઘોડો શરીર, મચ્છર, માકડ, આ બધા આવા 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 બધા મળે ને શરીરો, પણ ચલાવવું પડે. શું કરીએ, કૂતરાનું શરીર અત્યંત, ક્યારેક આવું મનુષ્ય શરીર મળે અને મને પાછું બહુ સરસ ઉત્તમ કક્ષાનું મળે. એટલે ઇન શોર્ટ, હું તો જીવ છું, એ તો આ શરીરમાં આવ્યો એટલે માતા પિતા પતિ પત્ની ફલાણા ઢીકણા બધાના સંબંધો આવ્યા. એટલે બધા સંબંધો ક્ષણિક છે, વળી વિદાય લઈશ એટલે કયા માતા પિતા? કોઈ શું છે નહીં, કોઈ માતા પિતા નહીં. નવા જન્મ વળી કોઈ બીજું જ માતા પિતા. હા, ઘોડાનું શરીર મળે તો ઘોડો ઘોડી માતા પિતા બને. એટલે કેટલું બધું તમે જુઓ તો કેવું છે. પણ ક્ષણિક ક્યાં કહો છો? આટલા બધા વર્ષો સુધી ચાલે હાલા, પણ આપણા આપણી યાત્રાની અનાદિકાળની યાત્રા એની અંદર આ 50-60-70 વર્ષ તો એક આ પેલો એક એક પેલું એ દોરો ને તમે, પેલું શું જેને કે એક એક ઝડપી સ્કેલ પર તમે આને લો ને તો સેકન્ડનો અડધા ભાગમાં પતી ગયું કહેવાય આખું મનુષ્ય જન્મ. એવું છે. એનીવે,
અને માટે કહેવાનો આશય એવો છે કે આ મનુષ્ય જન્મ જે પ્રાપ્ત થયો છે એમાં જે સંબંધો છે બધા આવા ક્ષણિક અને ક્ષણિક છે, ટેમ્પરરી છે, આગંતુક છે. પરંતુ ઈશ્વર સાથેનો સંબંધ છે પ્રત્યેક જન્મમાં એને રહેતો હોય છે, જીવને ઈશ્વર સાથેનો સંબંધ પ્રત્યેક જન્મમાં રહેતો હોય છે. અત્યારે એ સંબંધનું આવાહન કરી રહ્યો છું, મૂળભૂત સંબંધનું આવાહન કરી રહ્યો છું. હું મૂળભૂત રીતે વાસ્તવની અંદર ઈશ્વરથી સંબંધિત છું. એ મૂળભૂત વ્યક્તિ જ વાસ્તવમાં જુદી જુદી પરિસ્થિતિઓની અંદર જુદા જુદા પ્રકારના વેશ ભજવતો હોય છે. એનીવે, અને માટે આ બધા સંબંધોનો અત્યારે મેં ત્યાગ કર્યો છે. ધ્યાન દરમિયાન વૈરાગ્યમ સમુપાશ્રિત, અને ત્રણ સંબંધોનું આવાહન કરી શકો નિધિધ્યાસન વખતે. એક છે ઈશ્વર, બીજા ગુરુ અને ત્રીજું શાસ્ત્ર. કવેલ ઉપનિષદની અંદર આ પ્રકારની આ ટીપ્સ આપવામાં આવી છે. ચાલો બીજું કે વાસ્તવની અંદર આ જે કૌટુંબિક સંબંધો જે છે કુટુંબીઓની, એમની ચિંતા પછી એ સંબંધો દ્વારા ઉત્પન્ન થતી હોય છે. અને ત્યારે વળી પાછું જો એ ચિંતા મનમાં આવે તો આ ધ્યાન સમયે એવું કહેવાની આપણે જરૂર પડે છે કે ખરેખર ઈશ્વર જ સર્વની કાળજી લેનારો છે, માટે મારે નાહકની ચિંતા કરવાની જરૂર નથી, વગેરે વગેરે. અનન્યાસ ચિંતયંતો માં યે જનાઃ પરિપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમ મહામ. એટલે ભગવાને બહુ સ્પષ્ટ રીતે ત્યાં કહ્યું કે ખરેખર તો હું જ યોગક્ષેમનું વહન કરનારો છું. અને એ રીતે આ પ્રકારે મનને સમજાવીને આપણે આ સર્વ સંબંધો એમાંથી ઉત્પન્ન થતી ચિંતાઓ વગેરેમાંથી મુક્ત થઈ શકીએ. અને આ રીતે હવે આપણે આ શરીરની ચિંતા, પછી આપણે બહારના જગતની ચિંતા, સર્વ ચિંતામાંથી મુક્ત થઈએ ત્યારે આપણે ખબર પડે કે હું મૂળભૂત રીતે એક સ્વસ્થ વ્યક્તિ છું. મૂળભૂત રીતે હું એક સ્વસ્થ વ્યક્તિ છું, ચેતન છું અને સ્વસ્થ છું. અને આ મૂળભૂત વ્યક્તિ જ પછી ઈશ્વર સાથે સંબંધિત થતો હોય છે. એટલે આઈ એમ અ કોન્શિયસ બીંગ હુ ઇઝ ટ્રાન્ક્વિલ. ખરેખર તો તાણ વગેરે જે અજંપો વગેરે છે એ તો આવે છે ને જાય છે, મૂળભૂત રીતે હું શાંત વ્યક્તિ છું. પછી ભગવાન કહે છે પરહ, અને આવી વ્યક્તિ ધ્યાન પરહ, ધ્યાન યોગ પરહ, અર્થાત એ વાસ્તવની અંદર આ નિધિધ્યાસન કે આત્મધ્યાનને આ પૂરેપૂરો વરેલો છે. સપોઝ આ વ્યક્તિ જે છે એ ધ્યાન, હવે ધ્યાનને વરેલો કહો એટલે પછી પાછું આપણે એક ફોડ પાડવું દઈએ. ધ્યાન એટલે બે પ્રકારના ધ્યાન, કે આત્મધ્યાન કે આ ઈશ્વર ધ્યાન એવું પણ કહી શકાય. અર્થાત આ વેદાંતનું જ્ઞાન વગેરે શ્રવણ મનનથી પ્રાપ્ત ન કર્યું હોય તો પછી નિધિધ્યાસનનો પ્રશ્ન નથી. તો પછી આપણે કહીએ કે વ્યક્તિ ઈશ્વર સગુણ બ્રહ્મનું ધ્યાન કરે છે, એક રૂપનું ધ્યાન કરતો હોય કે ઇવન વિશ્વરૂપનું પણ ધ્યાન કરતો હોય, તો પણ વાસ્તવની અંદર એ ઉપાસના આપણે ગણવી જોઈએ. અને હવે શ્રવણ મનન વગેરે કર્યું હોય અને વેદાંતનું જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત કર્યો હોય તો હવે આ ધ્યાન જે છે આત્મધ્યાન નિધિધ્યાસન બની જાય છે. એટલે પણ અહીંયા આપણે અત્યારે આપણા સંદર્ભની અંદર તો એ નિર્ધ્યાસનની ચર્ચા છે, મેં તમને વાત કરી છે. અને કેવા પ્રકારનું ધ્યાન કરે છે તો એક શ્લોક જોઈએ. મનીષા પંચકની અંદર સરસ શ્લોક છે. બ્રહ્મૈવાહમિદં જગચ્ચ સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ સર્વમ ચૈતદ વિદ્યા ત્રિગુણયા અશેષમ મયા કલ્પિતમ इत्थं यस्य दृढ़ामति सुखतरे नित्यं परे निर्मले चांडालोस्तु सतु द्विजोस्तु गुरुरित्येषा मनीषा मम. ब्रह्मैव अहम् इदं जगच्च सकलं चिन्मात्र विस्तारितं. वास्तव में हूँ चैतन्य छु, जे आ शरीर मन बुद्धि वगैरह जे छे एने अने आ जगत समग्र जगतनु अधिष्ठान छु. अने आ रीते पछी एनी अंदर वधारे चिंतन आपणे करी शकीए छीए. હું શુદ્ધ ચૈતન્ય છું. ચૈતન્ય કેવી રીતે છું? કારણ કે હું આ સર્વનો અનુભવ કરનાર છે એ વાસ્તવમાં ચૈતન્ય જ હોય છે. અને આ રીતે આ શરીર મન બુદ્ધિનો મને અનુભવ થઈ રહ્યો છે એ તો આ ચૈતન્યના વિષયો છે. હું વિષયી છું અને આ સમગ્ર જગત બાહ્ય જગત છે એનો પણ આ ઇન્દ્રિયો વગેરે થકી અનુભવ કરું છું, મન થકી અનુભવ કરું છું, ઇન્દ્રિયો મનનો પણ હું જ અનુભવ કરનારો છું, હું એનો સાક્ષી છું વગેરે વગેરે. અને આ રીતે વાસ્તવની અંદર બ્રહ્મૈવ અહમ ઇદમ જગત વાસ્તવમાં સકલમ
चिन्मात्र विस्तार समग्र जगत वास्तवनी अंदर चैतन्य थी अभिन्न है अने माटे चैतन्य में रहेलू है। चैतन्य नी बहार कशु न होई शके, चैतन्य थी अन्य कशु न होई शके, बराबर ने। अने माटे कोईपण वस्तु छे के भासे छे एना माटे तो छेवटे चैतन्य थी ज ए वस्तु सिद्ध थती होय छे। चैतन्य ने कारण भासे छे, चैतन्य ने कारण अस्तित्व धरावे छे, अने माटे आ समग्र जगत चैतन्य में ज रहेलू छे। चिन्ह मात्र विस्तारित अने एवुं चैतन्य जेमां जे देश अने काल सहित अने वस्तु सर्वनु अधिष्ठान छे, काळनु पण अधिष्ठान छे, देशनु अधिष्ठान छे। माटे वास्तवनी अंदर हूँ अवकाश थी सभान छु, अवकाश मारथी सभान नथी, अवकाश छे चैतन्य छे, एटले वास्तवनी अंदर अवकाशनी सभानता मने छे। अवकाश मारथी सभान नथी, अवकाश न होय तो पण हूँ वास्तवमां अस्तित्व धरावुं छुं। अवकाश वगर मारु अस्तित्व जो रहतु होय तो हूँ वास्तव में अनंत छु। कोई पण मर्यादित वस्तु छे ने एनु अवकाश में अस्तित्व होय छे, लंबाई पहोळाई ऊंचाई जे पण तमे कहो, डायमेंशन वाली वस्तु परिमाण वाली वस्तु कोई पण होय ए आपोआप ज अवकाशनी अंदर स्थित होय छे। जो अवकाश न होय छतां पण मारु अस्तित्व होय तो वास्तव में मारु माप केटलुं, એટલે આપણે કહીએ કે વાસ્તવની અંદર હું અનંત છું। દેશની દ્રષ્ટિ અનંત કહેવાય, કાળની દ્રષ્ટિ પણ અનંત છું। કોઈ પણ વસ્તુ જગતની તમે જુઓ તો કાળને અંતર્ગત છે, કાળમાં મર્યાદિત છે, પણ એ કાળનું અસ્તિત્વ ન હોય તો પણ મારું અસ્તિત્વ છે। કાળ છે, ચૈતન્ય છે, કાળ નથી ચૈતન્ય છે, આ તો આપણો અનુભવ જ છે, સુષુપ્તિ વગેરેમાં અનુભવ છે। કાળના અભાવનો અનુભવ કરું છું ને કાળ છે તેનો પણ અનુભવ કરું છું। એવો ચૈતન્ય વાસ્તવની અંદર કાળની મર્યાદામાં નથી, અને માટે કાળની દ્રષ્ટિએ પણ હું કેવો છું, અનંત છું, અને વસ્તુની દ્રષ્ટિએ અનંત છું, કારણ કે સર્વનું ઉપાદાન છું, સર્વનો સાર છું, પ્રત્યેક વસ્તુને વ્યાપીને રહેલું છે। પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ એ છેવટે ચૈતન્યનું અસ્તિત્વ છે, ચૈતન્યથી જ ભાસિત છે। માટે હોવું ભાસું પ્રત્યેક વસ્તુમાં એ ચૈતન્યને કારણે છે, અર્થાત હોવું ભાસું કાઢી લો તો ક્યાં વસ્તુ ક્યાં રહે છે, કોઈ નામરૂપ રહેતું જ નથી। ઇન શોર્ટ, પ્રત્યેક વસ્તુને આ રીતે હું આ સચ્ચિતના રૂપમાં જ વ્યાપીને રહેલો છું, અને એ દ્રષ્ટિએ વસ્તુની દ્રષ્ટિએ પણ હું અનંત છું। વસ્તુ પરિચ્છેદ જ નથી, સામાન્ય રીતે વસ્તુ પરિચ્છેદ હોય છે, એક વસ્તુ પોતે જ ડિક્લેર કરે છે કે હું અન્ય નથી। મોબાઈલ પોતે જ ડિક્લેર કરે ને કે હું મોબાઈલથી અન્ય વસ્તુ નથી, એટલે એનું એક માપ છે, એનું એક પરિમાણ છે, એનો એક મર્યાદા છે। મોબાઈલ હું મોબાઈલ છું એમ કે દાખલા તરીકે તો આપોઆપ જ નક્કી થઈ ગયું કે હું કાગળ નથી, હું કમ્પ્યુટર નથી, હું ટેબલ નથી, ફલાણું ફલાણું એમ, આ વસ્તુ પરિચ્છેદ કહેવાય। પણ વાસ્તવની અંદર પ્રત્યેક વસ્તુમાં હોવું અને ભાસવાપણું જો ચૈતન્ય હોય તો વસ્તુનું પરિમાણ રહેથી ચૈતન્ય મુક્ત છે। આમ દેશકાળ વસ્તુ અપરિચ્છિન્નમ ચૈતન્યમ, એને બ્રહ્મ કહેવાય। અને આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે નિધ્યાસન આ પ્રકારે કરવામાં આવે છે। અને અહીંયા એટલે વેદાંતનું જે ધ્યાન છે વાસ્તવની અંદર આ પતંજલિ વગેરે અષ્ટાંગ યોગ વગેરેની અંતર્ગત રહેલું જે ધ્યાન છે એનાથી જરા જુદા જ પ્રકારનું ધ્યાન છે। અને એ આ વેદાંતના ધ્યાનની અંદર આપણે પેલા તબક્કાઓ આપણે બધા સ્વીકારી છે, ધારણા સુધીના કે ઇવન ધ્યાન પણ ગણી શકો, પરંતુ એનાથી આગળની સમાધિ વગેરે જે છે એનો આપણે એ રીતે સ્વીકાર, અર્થાત સમાધિમાં જીવ જાણે બ્રહ્મ સાથે ઐક્ય થઈ ગયો એ પ્રકારે વાસ્તવની અંદર એ સ્થિતિ છે, ચાલો પ્રાપ્ત પણ થઈ કે જાણે હું જ, મારાથી અન્ય કશું નથી, હું ચૈતન્ય છું, આવો પ્રકારની આપણી સ્થિતિ ઉત્પન્ન થઈ, પરંતુ એ કાળને અંતર્ગત છે। અને જેવો વ્યક્તિ સમાધિમાંથી બહાર આવે છે કે તરત જ એ પછી કે પોતાને પાછો જીવ માનવા લાગે છે, એટલે એને પાછું સમાધિમાંથી બહાર આવવું ગમતું જ નથી, કારણ કે સમાધિમાં આ પ્રકારે એણે અનુભવ કર્યો માટે। આપણે આ પ્રકારે વાસ્તવમાં વાત નથી કરતા, આપણે કહીએ છીએ જીવ બ્રહ્મ જ છે, એ વસ્તુ મારે એ વસ્તુથી અવગત થવાનું છે, એ તથ્ય જે છે એ સત્ય છે, એનાથી મારે એ વસ્તુથી મારે સભાન બનવાની જરૂર છે। હું અત્યારે બ્રહ્મ જ છું, જીવ છું જ નહીં,
જીવપણાનો તો અધ્યારોપ જ થયેલો છે. વાસ્તવમાં જીવપણાના બધી વસ્તુ જેમ સર્પનો અધ્યારોપ થઈ જાય રજ્જુ ઉપર, એવી રીતે આ જીવનો બ્રહ્મ પર અધ્યારોપ થયેલો છે. વાસ્તવમાં હું બ્રહ્મ છું. ઇનફેક્ટ જીવપણું ભાસે છે બ્રહ્મને કારણે. જીવપણું છે, ભાસે છે બ્રહ્મને કારણે. બધી વસ્તુઓ મેં કહ્યું છે અને ભાસે છે કારણ કે ચૈતન્ય છે. એટલે આ જીવપણું પણ ભાસે છે એ ચૈતન્યને કારણે. અને જીવપણું કેમ પણ આવ્યું જ કેવી રીતે, આવું ભાસવાનું કેવી રીતે થયું? કારણ કે વાસ્તવની અંદર આ અનાત્માનો આત્મ પર અધ્યારોપ કરો એટલે પછી જીવપણું જ આવે ને, મર્યાદિતપણું જ આવે ને, ઇન્ડિવિજ્યુઆલિટી આપણે જેમ કે વ્યક્તિ. એનીવે, એટલે કહેવાનો આશય છે કે પરંતુ એટલે આપણે યોગની અંદર રહેલું ધ્યાન કે સમાધિ અને અહીંયા વેદાંતની અંદર એમાં તફાવત છે. ત્યાં તો આ પ્રકારે થોટલેસ એટલે એ લોકો ચિત્તવૃત્તિ નિરોધક, સર્વવૃત્તિઓનો પણ મનની સર્વવૃત્તિઓનો બાધ થઈ જાય, કેવળ હું રહી જાઉં બસ, જેવું સુષુપ્તિમાં છે ને, સર્વવૃત્તિઓનો બાધ થઈ ગયો અને કેવળ હું છું. પણ એ તો મન એ વસ્તુ તો થી હું સભાન નથી હોતો કે ક્યાં, સુષુપ્તિની અંદર. જ્યારે આ જાગ્રત કાળે તો આ રીતે હું ધીરે 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 ધારણા ધ્યાન સમાધિ એટલે આ રીતે ધીરે 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 સર્વ ચિત્તવૃત્તિઓનો બાધ કરી દઉં અને મને સભાનતા હોય કે સર્વ ચિત્તવૃત્તિઓ હવે શાંત થઈ ગઈ, હું કેવળ રહી ગયો, તો એ સમાધિ કહેવાય. સર્વ ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય પણ તું તમે કેવળ રહી ગયા એવી તમને સભાનતા ના હોય તો એ સુષુપ્તિ કહેવાય. સર્વ ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય ને હું એનાથી સભાન બનું કે મારાથી અન્ય કશું છે જ નહીં, તો એ વસ્તુ સમાધિ બની ગઈ. નિર્વિકલ્પક સમાધિ કહીએ છીએ આપણે, સર્વ વિકલ્પો ત્રિપુટી વગેરે એનો બાદ થઈ ગયો. એટલે આ રીતે વાસ્તવમાં યોગશાસ્ત્રની અંદર જે નિર્વિકલ્પ સમાધિ કહ્યું એ તો એક કેવળ એક અવસ્થા છે. પણ આપણે કહીએ છીએ હું નિર્વિકલ્પક છું એવું જ્ઞાન પ્રાપ્ત કરો. સર્વ વિકલ્પો મિથ્યા છે, મન મિથ્યા છે, મનની વૃત્તિ મિથ્યા છે. હું તો એક કેવળ સાક્ષી છું, સર્વવૃત્તિઓનો અવભાસક છું. સર્વવૃત્તિઓનો અવભાસક કરીને હું કોઈ ટોર્ચ કે એવું નથી, હું તો કેવળ ચૈતન્ય છું. મારી સન્નિધિમાં આ મન જે અભિન્ન છે, વૃત્તિઓ જે મારાથી અભિન્ન છે, સર્વવૃત્તિઓ પ્રકાશે છે. એટલે આ રીતે વાસ્તવની વૃત્તિઓનું અસ્તિત્વ મારે કારણે છે. સમગ્ર મન આવ્યું છે જ છેવટે એમાંથી, અને માટે વૃત્તિઓનો પ્રકાશક હું કે સાક્ષી હું છું. પણ અને એ રીતે વૃત્તિ મિથ્યા છે. એટલે આવું વાસ્તવમાં સર્વ વિકલ્પો મિથ્યા છે એ રીતે પોતાને નિર્વિકલ્પ કે જાણવો, તો એ તો જ્ઞાન છે, પછી કોઈ બી અવસ્થાના અંતર્ગત નથી. યોગીઓ જે છે એ તો નિર્વિકલ્પક અવસ્થા અર્થાત સર્વ મનની વૃત્તિઓનો બાધ કરે છે, કારણ કે એ લોકો મનને સત્ય માને છે, તો જ બાધ કરવાની આટલી બધી જરૂર પડે ને. આપણે કહીએ છીએ કે જ્ઞાન પ્રાપ્ત કરો કે એ બાધિત જ છે, એમ કહીએ છીએ આપણે. એ બાધિત જ છે, જેમ કે તમે માટીના દર્શન કરો તો ઘડો બાધિત જ છે. તમે ઘડાને સત્ય માનો એ તો તમારી તકલીફ છે. ઘડો સત્ય નથી પણ માટી સત્ય છે જાણો, તો ઘડો આપોઆપ બાધિત જ થઈ જાય છે એમ. એવી જ રીતે વાસ્તવમાં આ મનને બાધ કરવાની જરૂર નથી. આ બધી આખો અષ્ટાંગ યોગ દ્વારા હે ને, ધારણા ધ્યાન સમાધિ અને મેં પાછી સવિકલ્પ સમાધિ પાછી નિર્વિકલ્પ સમાધિ, વૃત્તિઓ સર્વ રીતે બાધિત જ કરી દેવી, કશું કરવાની જરૂર જ નથી. બાધિત છે એવું જાણો, બાધિત ન કરો. બાધિત છે, મિથ્યા છે એવું જાણો. કેવી રીતે જાણીએ? પણ સત્યને જાણો તો આપોઆપ એનાથી એને મિથ્યા થઈ જાય. માટીને સત્ય જાણી તો આપોઆપ ઘડો બાધિત જ થઈ ગયો. તમે ઘડાને બાધિત કરવાની જરૂર ક્યાં હતી? કોઈ દંડો લેવાની જરૂર જ નથી. ઘડો નથી મારે, ચાલો ઘડાને બાધિત કરું તો ઘડાને ફોડી નાખું, કશું કરવાની જરૂર નથી. ઘડો બાધિત છે એ જાણો, મિથ્યા છે જાણો. આ બહુ મોટો તફાવત છે ને યોગ અને વેદાંતની અંદર. એટલે આપણું વેદાંતિક ધ્યાન જે છે અને આ યોગશાસ્ત્રમાં રહેલું જે ધ્યાન કે સમાધિ જે ખોતે એ વાસ્તવમાં તદ્દન ભિન્ન છે. એટલે જે સત્ય જે છે એનાથી પરિચિત બની, એનાથી એને જાણીએ તો આપોઆપ અનાત્મા જે છે, મન વગેરે બધું મિથ્યા છે સમજાઈ જાય. કારણ કે એ બધા અભિન્ન છે. મન છે, ચૈતન્ય છે. મન નથી, ચૈતન્ય છે. હમણાંનું મેં પેલું દ્રષ્ટાંત આપ્યું તમને, ઘડો છે, માટી છે. ઘડો નથી, માટી છે. એવી રીતે મન છે, ચૈતન્ય છે. મન નથી, ચૈતન્ય છે.
मन नहीं एवो अनुभव थयो आ थयो ने तो पछी अनुभव करनारो चैतन्य तो छे ज चैतन्य वगैरह अनुभव कई रीते थाय मनना अभावनो अर्थात चैतन्यनो बाद करो चैतन्यनो बाद करशो मने हवे अनुभव छे समझी चैतन्य नथी तो चैतन्य छे चैतन्य नथी उकेवा माटे चैतन्य छे चैतन्य छे एवं कहवा माटे चैतन्य छे चैतन्य नथी एवं कहवा माटे चैतन्य छे चैतन्य सत्य छे अबाधित हाँ हूँ चैतन्य कशु नथी कहवा माटे एनो एना अभावनो अनुभव खरो पड़े नहीं तो केवी रीते कहो नथी ना ना समझी हूँ तो कल्पना करूँ छूँ कि आ रीते आम करता 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 चैतन्य जतुं रहेशे तो कल्पना करनारो तो रही गयो ने आवुं थशे એવું 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 કેવી રીતે જાણ્યું એ મેં જ જાણ્યું સમજી ચૈતન્ય વગર કશી કલ્પના એ નહીં થઈ શકે ભવિષ્યની કલ્પના ભૂતકાળનો સ્મૃતિ કે વર્તમાનની અંદર રહેલું કંઈ પણ ચૈતન્યની બહાર કશું નથી ભૂત ભવિષ્ય વર્તમાન કશું જ નહીં એટલે તો કહીએ છીએ આપણે કાળમાં નથી શરીર જે છે વર્તમાનમાં છે ભૂતમાં નહોતું ને ભવિષ્યમાં નહીં રહે બધું બરાબર છે મન છે જ અત્યારે છે ને ભવિષ્ય ભૂતકાળમાં નહોતું મન ભવિષ્યમાં નહીં રહે ચાલો માની લઈએ છીએ સૂક્ષ્મ શરીર પણ ઉત્પન્ન થયેલું જ છે પરંતુ આ બધું જ અનાત્મ છે એ બધું કાળને અંતર્ગત છે પણ હું ચૈતન્ય જે છે એની અંદર કાળ રહેલો છે ભૂત વર્તમાન ભવિષ્ય કાળ છે ચૈતન્ય છે કાળ નથી ચૈતન્ય છે ઇન શોર્ટ આ બધું આવું પ્રકારનું ચિંતન કરવું એને નિધ્યાસન કહેવાય પછી આગળ ઘણું બધું છે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો આ પ્રકારે પણ થઈ શકતું હોય છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર વગેરે ન અહમ કારણ કે એમાં અહમ બુદ્ધિ છે માટે અહમ બુદ્ધિનો બાદ કરવા માટે આ પ્રકારે કહેવાનું હું આવું નથી કહેવાની કેમ જરૂર પડે નિધ્યાસનમાં આત્મજ્ઞાનમાં નથી કશું કહેવાની કેમ જરૂર પડે કારણ કે ઓલરેડી એને છે એવું કહી દીધું છે કે છું કહી દીધું છે હા છું કહી દીધું છે હું આ નથી હું આ નથી હું આ નથી એ આત્મજ્ઞાન કહેવાય કેમ આવું કેમ કરો છો કારણ કે વાસ્તવની અંદર આ બધાને આત્મા કહી દીધા છે ઓલરેડી એટલે મેં કહ્યું કે આત્મ વિશેની ગેરસમજ જ ઓલરેડી છે આપણને અને માટે વાસ્તવની અંદર એ ગેરસમજ દૂર થવી જોઈએ એનું નામ જ આત્મજ્ઞાન ગેરસમજ દૂર કરો તો તમે સ્વયં પ્રકાશ છો જ અહમ તો પ્રકાશી જ રહ્યો છે ગેરસમજને કારણે મર્યાદાઓ તમારા પર અનેક લાદી છે અનેક પ્રકારના ગુણો દોષો લાદ્યા છે જન્મ મરણ લાદ્યું છે પુણ્ય પાપ લાદ્યા છે અહમની અંદર આ બધું ભેગું કર્યું છે જે છે અન્યત્ર પણ લાદ્યું છે અહીંયા મિથ્યા છે શરીરમાં બુદ્ધિને અંતર્ગત રહેલું છે એનો જન્મ વગેરે છે ચાલો એની વે અને પછી એટલે આ મન વગેરે હું નથી એ કહ્યું પછી કહ્યું નચ શ્રોત્ર જીહ્વે નચ ઘ્રાણ નેત્રે આ ઇન્દ્રિયો વગેરે જે છે શ્રોત્રેન્દ્રિય જીહ્વા અર્થ રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય નેત્ર ચક્ષુ વગેરે એવું નથી પછી કહ્યું પંચમહાભૂત હું નથી નચ વ્યોમ ભૂમિહી ન તેજો ન વાયુ અર્થાત આ વ્યોમ એટલે આકાશ વગેરે ભૂમિ પૃથ્વી તેજ એટલે અગ્નિ વાયુ એટલે વાયુ અર્થાત એ જળ ગણી લેવાનું અર્થાત આ પંચમહાભૂતોનો હું પંચમહાભૂત હું નથી પણ સમજ હું તો કોઈ દળ નથી કહેતો કે હું પંચમહાભૂત છું હું પૃથ્વી છું મેં તમને ક્યારે કહ્યું હું અગ્નિ છું મેં તમને કહ્યું તો પછી આને કેમ વાત કરી મેં તો કોઈ દિવસ આવું કહ્યું નથી અને હું જ નહીં તમે નથી કહેતા અને કોઈ નથી કહેતો જગતનો કોઈ માણસ કે હું પૃથ્વી છું આવું કોઈ નથી કહેતો આઈ એમ અર્થ તો આપણે તાત્કાલિક એને ગાણાની હોસ્પિટલ મોકલી તો પછી આ તમારા નિર્વાણ ષટકમાં એને કેમ કહ્યું બોલો પંચમહાભૂત હું નથી એવું કેમ કહ્યું અરે પંચમહાભૂત છું એવું બોલીએ જ છે હવે એમાં શંકા જ નથી આપણે આ બોલીએ જ છે હા શરીર છું કહ્યું એટલે આવી ગયું ને પતી ગયું એનીવે એટલે આ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ નિધ્યાસનની ચાલો અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંત બ્રહ્મભૂયાય કલ્પતે અને હવે નિર્ધ્યાસન વગેરે કરી રહ્યા હો ત્યારે કેટલાક મનની અંદર વમળો ઉઠે છે ને
अनेक प्रकारना वंटोळ उठता होय छे, जेने आपणे इमोशनल लागणीना स्तरना बधा उठता होय छे, अने ए वस्तु पछी निध्यासनमां बाधक रूप बनता छे, अने एने आपणे ए जे उठे छे आ प्रकारना वंटोळ वगैरे जे निध्यासनमां बाधक बनता होय एने आपणे एक नाम आपी शकीए, अने ए छे आसुरी संपत्ति। ए आपणे 16મા અધ્યાયની અંદર જોઈ પણ ગયા, એમાંના એટલે ભગવાન એમાંના કેટલાક આસુર સંપત્તિનું જ્યાં તે વર્ણન કરવામાં આવ્યું 16મા અધ્યાય, એમાંથી કેટલીક વસ્તુઓ અત્યારે ભગવાન અહીંયા કહે છે કે જો આવી આવી વસ્તુઓ છે એ તારા નિર્ધ્યાસનની અંદર બાધક બનવાની છે, અને માટે એ વસ્તુઓની તું જરૂર કાળજી લેજે। અર્થાત એ વસ્તુઓ એટલે ક્યારે કાળજી લેવું, એ 20 મિનિટ દરમિયાન હું એને ઉખાડી ઉખાડી ફેંકું બા, એવું નહીં। એટલે આપણે એ 20 મિનિટમાં બેસવું છે ત્યારે આ અવરોધ આવવાનો છે, અને માટે આપણે એ ધ્યાનમાં ન બેઠા હોઈએ એ દરમિયાન જાગ્રત અવસ્થાની અંદર આ જે અવરોધો ઓલરેડી રહેલા જે છે એને ઉખાડી ઉખાડીને બહાર ફેંકો। મન જે છે એક સુંદર ભૂમિ છે, સમથળ ભૂમિ છે, અને એની અંદર વાસ્તવની અંદર આ પ્રકારે બધા ઉગી નીકળે છે। હા, આ પ્રક્રિયા ચોમાસામાં કેવું ઉગી નીકળતું હોય છે, જાત જાતનું ઉગી નીકળતું હોય છે, કેટલાય કાંટાવાળા ઉગી નીકળતા હોય છે। એટલે આપણે પેલા શાકભાજી વાવવાના છે કે એ બધું, હે મેથી ને પેલું કોથ બધું વાવીએ છીએ ને, બધું સરસ મજાની વસ્તુ, બહુ લોકો વાવે, ચોમાસું આવે ને એટલે સરસ મેથી વાવી દે। હવે એ મેથી તો વાવે તો મેથી તો સરસ ફૂટીને ઉગી નહીં, પણ સાથે સાથે આ બીજું બધું પડો પેલું ઘાસ ને બીજા કંઈક આવા કાંટાવાળા બધા ઉગે, બહુ કેરફુલી આપણે એક એક એ બધી વસ્તુઓને કાઢી કાઢી ફેંકીએ। એવી રીતે જ્યારે તમે ધ્યાન નિધ્યાસન કરવા બેસો ત્યારે આ મનરૂપી ભૂમિની અંદર જે છે એ તો આ બધા જ્ઞાન તો રહેલું જ છે, જ્ઞાન અને એના અંકુરો તો આપણે એને તો ઉત્પન્ન કરવા જ છે, પણ એની સાથે સાથે આ બધું આવે બહાર, શું આ કામ ક્રોધ વગેરે બધું, એ જે ભગવાનને થોડી ઘણી ગણતરી કરાવે છે તેને ઉખાડી ઉખાડીને ફેંક। પણ નિધ્યાસન કરતી વખતે ના, એ જાગ્રત કાળે એને એનું ધ્યાન રાખીને એને પહેલાં કાઢો। એટલે વાસ્તવની અંદર એમાં કેટલાક ગણાવે છે, એમાં પહેલું છે અહંકારમ, અહંકારમ બલમ દર્પમ એક્સેટ્રા એક્સેટ્રા, પહેલું છે અહંકાર। અહંકાર એટલે અનાત્માભિમાન, એટલે અનાત્માભિમાન એટલે શું, અભિમાન એટલે શું, તાદાત્મ્ય, એને અહમ કેવું, અનાત્માને આત્મા કેવું, અનાત્માને અહમ કેવું, એનું નામ અનાત્માભિમાન। અને વેદાંતના સ્ટુડન્ટે ક્યારેય આ વસ્તુને અનુમોદન ના આપવું, જેમ જેણે કેવળ મેથી જ જોઈએ છે લીલી છમ, એણે આ બધા ઘાસ ને આ બધી વસ્તુઓ જો ઉગી નીકળતી હોય સાથે સાથે તો એને 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 પાળ એને એને ખાતર પાણી ના અપાય, બરાબર। એટલે એવી રીતે અહીંયા પણ અહંકાર જે છે એ વાસ્તવમાં જે અનાત્મામાં અભિમાન કે અનાત્માને અહમ કહેતા રહો તો વેદાંતનું પછી વેદાંતનો ઉપદેશ ક્યાં છે, વેદાંતમાં તો આત્માનો ઉપદેશ છે, આત્માને આ અહમના રૂપમાં જાણવાનો છે, અનાત્માને અહમના રૂપમાં નથી જાણવાનું, અનાત્માભિમાન રહેલું જ છે, તો પછી એ તો વાસ્તવમાં આ તો આ પ્રકારનું ખોટું ઉગી નીકળેલી વસ્તુ છે, એને કાઢવી પડે ને। એટલે તો કેવી રીતે કાઢીએ સત, આ તો પહેલું તો બહાર તો આમ આમાં તો એક સહેજ આમ હાથથી આમ કરીને ખેંચી કાઢીએ, ચોમાસામાં તો બહુ સરળ, કારણ કે એક તો પાણી પડ્યું હોય એટલે પોચી પડી ગયું હોય પેલી જમીન, એટલે ફાટ કરીને મૂળ સાથે જ નીકળી જાય આવું। પણ અહીંયા હવે આ અહંકાર રૂપી આ ઘાસ ઉગી નીકળ્યું એને કેવી રીતે કાઢીએ, અમે અનાત્મામાં અભિમાન થઈ ગયું એને કેવી રીતે કાઢીએ, એ કોઈ એ તો સ્થૂળ વસ્તુ તો છે નહીં, આ પણ અમે તમને ક્યાં કહીએ છીએ સ્થૂળ છે, સાંભળો તો ખરા। એટલે એવું કહેવાય, એટલે વાસ્તવની અંદર વારંવાર યાદ કરાવો, હું દેહ નથી, હું દેહ નથી, હું દેહ નથી, દેહ પંચમહાભૂતોનો છે અને હું અભૌતિક છું, દેહ ભૌતિક છે હું અભૌતિક છું, દેહ ભૌતિક છે હું અભૌતિક છું, દેહ ગુણોવાળો છે હું ગુણોથી પર છું, દેહ આગંતુક છે હું આગંતુક નથી, હું સદાય છું, દેહ આવે છે જાય છે, દેહ જન્મે છે અને મરે છે, દેહ ગુણોવાળો છે, દેહ મારા વિષય છે, જ્ઞાનનો વિષય છે, અને હું તો વાસ્તવમાં એનું જ્ઞાન પ્રાપ્ત કરનારો છું, જ્ઞાતા બનું છું, ચૈતન્ય છું, પણ તું જ્ઞાતાનો વેશ લઉં છું, જ્ઞાનનો વિષય હોય તો ચૈતન્ય એક વેશ ધારણ કરે જેને જ્ઞાતા કહેવાય, પ્રમાતા કહીએ આપણે,
અને અને એટલે હું દેહ નથી. દેહનું અતિશય પાલન લાલન પાલન થતું હોય તો પછી આ રીતે કહેવું. અને અને આ તો ટેમ્પરરી એવું પાછું કહેવું, પંચમહાભૂતોમાંથી આવ્યો છે અને ટેમ્પરરી જ આપેલો છે, ટેમ્પરરી થોડોક વખત માટે આપ્યો છે. અને વાસ્તવની અંદર માટે એ આ દેહ જે આપ્યો છે ભેટ તરીકે, એ કશું ખાવા પીવાને મોજ મજા કરવા માટે નથી, બસ એ જવાનો છે. પંચમહાભૂતોમાંથી આવ્યો છે, પંચમહાભૂતો જ છે અત્યારે, પંચમહાભૂતોમાં જવાનો છે. પંચમહાભૂતોમાં જશે ત્યારે શું બનશે? તો કે રાખ બનશે. તો કે લાવો અત્યારે જ રાખ લગાડી દો, એટલે આપણે રાખ લગાડીએ છીએ. જુઓ અહીંયા છે, આની અંદર દેખાય છે રાખ. હા, એટલે આપણે રાખ લગાડીને આપણી જાતને યાદ કરાવીએ છીએ કે આ રાખ છે. હા, આ જવાનો છે, ક્ષણિક વસ્તુ છે, એ જવાનો છે. તું હું ક્ષણિક નથી, હું નિત્ય છું, વગેરે વગેરે, એ અનિત્ય છે. એટલે આ રીતે અહમ અનાત્મા જે શરીર જે છે એનામાંથી આ પ્રકારે અભિમાન વગેરે છે અને એને દૂર કરી શકાય છે વારંવાર યાદ કરાવીને. ચાલો, એટલે પહેલો પ્રકારનો આ બધું ઉગી નીકળેલી વસ્તુમાં એક પહેલું ભગવાને કહ્યું અહંકાર, અર્થાત એ અવરોધ. નિધ્યાસનની અંદર અવરોધ બને છે, માટે જાગ્રત કાળે સતત આવું યાદ કરાવતા રહો. અને એવું હોય તો દિવસમાં 2-3 વાર વિભૂતિ લગાડો, કોઈ ચિંતા ન કરશો. અને બલમ, અહંકારમ બલમ, બલમનો અર્થ છે બળ, શક્તિ. અર્થાત આ શક્તિ એ વાસ્તવમાં મોટું અવરોધ છે. અર્થાત ક્યાંય પણ આપણે પેલી શું જેને કહીએ આમ સત્તા અને પદવી, એ શક્તિના પ્રતીક કહેવાય ને. સત્તા અને પદવી જે કદાચ આપણી પાસે હોય, ઘરમાં આપણી એક વિશેષ સત્તા હોય કે બહાર કોઈક સોસાયટીની અંદર, કોઈક આપણા સમાજની અંદર કંઈ આપણી વિશેષ પ્રકારની પદવી હોય કે આપણી પાસે કેટલીક સત્તા હોય, પાવર જેને કહીએ, આ બધી વસ્તુઓ બહુ જ અવરોધ બને છે. આપણે કોઈક સમજો કોઈ સંસ્થામાં કામ કરતા હોય, કોઈક ઓફિસ વગેરે આથી બધું, દરેક પ્રત્યેક વ્યક્તિની પાસે કેટલીક સત્તા હોય છે. તમે જોજો, એટલીસ્ટ આપણા ચેક પર સહી કરીને બીજાને આપવાની તો સત્તા આપણી છે ને. હા, થોડીક સમજ, મારી પાસે કશું આવું 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 ના કરશો, મારી પાસે કરશો, મને કોઈ પૂછ, તમારી પાસે છે કેટલીક સત્તા, તમારી પાસે છે, એટલીસ્ટ તમારા નામે ઘર હોય, મારા નામે ઘર છે એમ કે, મારા નામે ઘર બરાબર છે, તમને સત્તા છે કે એનું જે પણ તમારે કરવું, વેચી નાખવું, આ કરવું, તે કરવું, જે પણ, તો છે ને સત્તા તમારી. એટલે આ પાવર અને પોઝિશન, પદવી, કોઈ પદવી હોય છે ક્યારેક, કેટલાક લોકોને છેક સુધી પદવીઓ હોય છે, કશે બિચારા રિટાયર્ડ થઈ ગયા હોય તો પછી હવે એ જે તે જે પેલા લોકાલિટીમાં રહેતા હોય છે પેલું, એની અંદર એમાં પાછા કંઈ ચેરમેન ને સેક્રેટરી બને પેલું સોસાયટી વગેરે જ હોય એમાં, એ એટલી આ પોઝિશન અને પાવર બંને વસ્તુ જે છે એને પકડી રાખવાની આપણને બહુ ઈચ્છા થાય છે, કારણ કે આપણી સલામતી એમાં દેખાય છે આપણને. અને એ વસ્તુ નિધિધ્યાસનની અંદર મોટો અવરોધ બને છે. એટલે તમે કહેશો કે સ્વામીજી પણ આ તો બહેનો અમુક ઘરમાં જ કામ કરતા હોય, એ લોકોને ક્યાં આવું બધું પોઝિશન ને પર, અરે એમને હોય છે કંઈ, એમને હોય છે. તમે લગ્ન પ્રસંગ હોય ત્યારે કે આપણે ભાઈ આપણા વડીલોને જ પૂછવું જોઈએ. એટલે એક કુટુંબની અંદર આપણું એક સ્થાન હોય છે, સ્થાન, ચાલો કુટુંબની અંદર એક આપણું સ્થાન હોય વડીલ તરીકે, અને એ સ્થાન આપણે જાળવી રાખવા માગતા હોઈએ. એટલે હવે આપણા પછીની પેઢીઓ આવી ગઈ અને હવે એ લોકોએ, અને નવું લોહી છે, એ લોકોએ આ બધું સંભાળી લેવું જોઈએ, પણ ના, આપણે છોડીએ જ નહીં. કેટલાય લોકો છોડતા જ નથી, જે તે સંસ્થાની અંદર કંઈક બન્યા હોય ચેરમેન ફલાણું ઢીકણું, છોડે જ નહીં. 85 વર્ષના થયા, 88 વર્ષના થયા, છોડે જ નહીં, સિવાય કે પ્રારબ્ધ એમનું પૂરું થાય
नहीं त्यां सुधी पकड़ी राखे। आ वस्तुओ जेटलू पकड़ी राखशो, मैं कहूँ ने जेटलू तमे पकड़ी राखशो एटला तमे पकड़ायेला रहेशो। મારે છૂટા થવું છે ને, એ મારે ક્યાં છૂટા થવું છે, મોક્ષ, મોક્ષ એટલે ફ્રીડમ, છૂટા થઈ જવું છે। આ સમજે બધી જંજાળમાંથી છૂટા થવું છે, જંજાળમાંથી છૂટા થવું હોય તો જંજાળને છોડો, જંજાળને તમે પકડી રાખો છો ને પછી તમે કહો છો કે મારે એનામાંથી છૂટા થવું છે। આ જંજાળ નથી તો શું છે, પદવી, પોઝિશન, પાવર, આ તે બધું છોડો। ઈશાવાસ્ય ઉપનિષદમાં આ જ વસ્તુ કહેવામાં આવી, છોડો તેને ત્યાગે ને અમૃતત્વ, ત્યાગે નહીં કે અમૃતત્વ માનશો, ત્યાગથી મોક્ષ, ત્યાગથી સંભવે છે મોક્ષ, કશાના ગ્રહણથી સંભવતો નથી। સંસારમાં બધું, સંસાર જે છે એ એ વસ્તુનું ગ્રહણ પકડવાથી સંભવે છે, મોક્ષ ત્યાગથી સંભવે છે। છોડો 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 છોડો, કેમ છોડો 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 છોડો, તો પછી હું તો પછી કશું નહીં રહું, અરે તમે પૂર્ણ છો। આવી નાની નાની વસ્તુ પકડીને તમે તમારી જાતને નાના માનો છો, એમ તમે એટલા મોટા છો કે આ બધું તમે જે છોડી રહ્યા છો ને એનો પણ તમે સાર જ છો, એ બધું તમે જ છો, જેને છોડી રહ્યા છો એ બધું તમે છો, પણ પકડી ના રાખશો। એ જેમ જે છોડો છો એટલું જ નહીં, એનાથી અન્ય જે તમારી પાસે નથી એ બધું તમે છો। કેવી મોટી વસ્તુ છે, થોડી વસ્તુઓને પકડી રાખીને હું થોડો હું નાનો જ રહું છું, એને છોડીને જાણ કે તો આ બધું તારામાં જ રહેલું છે। ત્યાગે નહીં કે અમૃત માણસ, ત્યાગથી આ વસ્તુ, ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્કિંચિત જગત, યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગે નહીં કે અન્યત્ર છે, તેન ત્યક્તેન ભુંજીથા, ત્યક્તેન ત્યાગથી ભોગવ, ત્યાગથી ભોગવ, ત્યાગથી પ્રાપ્ત કર, એમ કે છે મોક્ષ ઈશાવાસ્ય પ્રથમ મંત્રમાં છે। ચાલો એની, એટલે આ રીતે બલમ, બળ જે છે અર્થાત આ પાવર, પોઝિશન, આ બધાને એના પ્રત્યેની આસક્તિ વગેરેને દૂર કરો। દર્પમ, દર્પ, દર્પ એટલે અભિમાન, મેં મારા જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું છે, મારી પાસે આટલી ડિગ્રીઓ છે, આટલા એવોર્ડ છે, હું તો સેલ્ફ મેડ, હું તો મારી જાત, મારે હું મારા પગ પર ઊભો થયો છું સ્વામીજી, કોઈએ મને મદદ કરી નથી, મારા પિતાજી જતા રહેતા આમ હતું તેમ હતું, અને બહાર બહાર પેલા સ્ટ્રીટ લાઇટની અંદર હું વાંચીને મેં આ બધું, મારી આંખો ફૂટી ગઈ હતી એ વખતે, તો આ બધું મેં કર્યું છે, અને ત્યાર પછી મને કોઈએ બહુ મદદ નથી કરી, આ બધું આ બધું મેં એમ્પાયર ઊભું કર્યું સ્વામીજી, આ તમે બધું જે જુઓ છો ને એ મારી પોતાની મહેનતથી મેં કરેલું છે, મમ કરે, એને ખબર નથી કે આ એ આ જે વસ્તુ જે છે એનો શત્રુ છે, એને કલ્પના જ નથી, એવો એવો દિગ્મૂઢ થઈ ગયેલો છે આ, એને એમ છે કે આવું બોલીને હું મોટો બની જઈશ, અરે તું મોટો છું, આ આ વસ્તુ તને એ મોટાપણામાંથી રોકે છે, તું નાનો છું, તું એટલો નાનો છું કે જેની કોઈ સીમા નથી, એ નાનમને દૂર કરવા તો તું મને કહું છું, એટલા માટે તું મારી આગળ વર્ણન કરું છું કે જેથી સ્વામીના મનમાં તો મોટો દેખાવ, તું એટલો મોટો છું કે તું આ બધું બોલું જે છું, અને ચાર ચાર પાંચ વસ્તુઓ જે તારી પાસે દેખાય છે, આ બધી સંપત્તિ, એ સંપત્તિને આ સામે આંગળી કરીને જ્યારે તું બોલું છું કે આ બધું મેં મારી જાતે મહેનતથી પ્રાપ્ત કર્યું છે, તું આ નહીં, આના સિવાયનું બધું તું છું, જે તને તારા જીવનમાં નથી મળ્યું એ બધું તું જ છું। દર્પમ, એનીવે, કામઃ, કામમ, કામ, અહંકાર બલમ દર્પમ, કામમ ક્રોધમ, એટલે કામ, કામ એટલે આ બધી અનેક ભૌતિક વસ્તુની ઈચ્છા, એ તો નેચરલી નિધ્યાસનની અંદર અવરોધરૂપ બને, આ પ્રકારની બહિર્મુખતા, મન દોડી દોડીને બહાર એ વિષયોનો સંપર્ક કરવા ઈચ્છે ઇન્દ્રિયો દ્વારા, અને આપણે એને આત્મધ્યાન કરવાની વાત કરી, એટલે કામ પણ અશક્તિ વાસ્તવમાં અવરોધરૂપ છે। ક્રોધમ, ક્રોધ એટલે કામ આવે એટલે ક્રોધ આવી જ ગયો, એ તો આપણે કહ્યું કામ એશા ક્રોધ એશા કહ્યું, એટલે ભગવાને એટલા માટે જ વાસ્તવની અંદર એક વચન વાપર્યું,
મહારાજ તમને સંસ્કૃત આવડે છે કે નહીં? આ તો ભગવાન કહીએ છીએ આપણે, એમને સંસ્કૃત જ નથી આવડતું. અને એ તો સર્વજ્ઞ કહે પોતાની જાત, સંસ્કૃત તો આવડતું નથી. કામ અને ક્રોધ બે તો તમારે દ્વિવચન વાપરવું પડે સ્વામીજી, એમણે દ્વિવચન વાપરવું જોઈએ. આ તો કહે છે એષઃ કામઃ એષઃ ક્રોધઃ રજોગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં વિદ્ધિ એનમ વૈરીણમ. એનમ એને એને ક્યાં, એ બંનેને એમ બોલો, એ બંનેને શત્રુ જાણ, એને શત્રુ જાણ એમ કેમ કહો છો? કામ અને ક્રોધ બે કહે છે, છતાં એક કહે છે એનમ, એક વચન વાપરે છે. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કામ અને ક્રોધ બે વસ્તુ છે નહીં, એક સિક્કાની જ બે બાજુ છે, સિક્કો તો એક જ છે. જો કા આ આ ઈચ્છો તો આ જોડે જોડે આવશે. આપણે જો હવે વૈરાગ્ય આવી રહ્યું છે, વૈરાગ્ય શતકમ, એમાં બધું બહુ જ છે, મસાલો છે અંદર બધો, બહુ જ મોટો મસાલો. એટલે એક પકડ્યું તો બીજું આવવાનું જ છે. જો તમારે હેડ, એટલે કે ના લોકો સિક્કામાં હેડ જેને જોઈતું હોય, એક હેડ એને ટેલ આવે, એટલે હેડ એવું નથી કે હેડ છૂટું ને સ્ટેલ જુદું, એક જ સિક્કાની બે બાજુ છે. એની ક્રોધમ, કામ અને ક્રોધ જોડે જ જનારી વસ્તુ છે. આપણી અપેક્ષાઓ વધારે, આપણી અપેક્ષાઓ વધારે તો કામનો વેગ વધારે, કામનો વેગ વધારે તો ક્રોધનો આપોઆપ જ દોડે જોડે. અપેક્ષાઓ ઓછી તો આપણી કામની તીવ્રતા ઓછી, તો પછી ક્રોધ ક્ષણ ક્ષીણ થઈ ગયો, ક્રોધ ઓછો. અપેક્ષા રખાય જરૂર, પણ અપેક્ષા આગ્રહમાં બદલાઈ જાય તકલીફના પાર નહીં. આમ તો આમ કેમ ના થવું જોઈએ ભાઈ? તારી આંખોથી જ મને લાગે છે કે એટલો કામ નથી, ક્રોધ પણ રહેલો છે, હા આમ કેમ, હાજર જ છે. કામ એષઃ ક્રોધ એષઃ. ચાલો પરિગ્રહમ, છેલ્લું. પરિગ્રહ અર્થાત પોઝિશન. વેદાંત શાસ્ત્ર હંમેશા કહે છે જીવન સિમ્પલ, સાદું જીવન જીવો બસ. એટલે ઇન શોર્ટ, જેટલા અંશે આપણી પાસે પઝેશન, આ બધી વસ્તુઓની માલિકી જેટલી હશે, એટલા અંશે આપણો વિક્ષેપ પણ વધારે રહે છે. એટલા માટે તો અપરિગ્રહ વગેરેની ભગવાને પણ વાત કરી, મેં તમને કહ્યું નિરાશી અપરિગ્રહ. અને અપરિગ્રહ એટલે આ પ્રકારને, આ બધું આ જેને પકડી રાખવું, પોતાની માલિકીનું બનાવવું, એ જે વૃત્તિ જે છે ને એમાંથી મુક્તિ બસ. વસ્તુઓની માલિકીપણાનો બહુ આપણને શોખ હોય છે, આના માલિક બનું, પેલાનો માલિક બનું, આને મારા તાબામાં લઈ આવું, આને મારા નિયંત્રણમાં લઈ આવું, આવું બહુ જ હોય છે. આનું નામ જ પરિગ્રહ. અને પરિગ્રહનો અર્થ સંગ્રહી રાખવાની વૃત્તિ એ પણ ગણાય છે, પણ એ સંગ્રહી રાખવાની વૃત્તિ કારણ કે એમાં પાછી પેલી માલિકીપણાની ભાવના તો છે. સંગ્રહખોરી, સંગ્રહખોર, સંગ્રહ એટલો સંગ્રહ કે 50 વર્ષ જૂના લાકડા પડી રહેલા હોય, અને 50 વર્ષ જૂના લાકડા પણ પાછા એવું નહીં, તમારું સ્વાગત કરવા માટે મુખ્ય દરવાજાની બંને બાજુ મૂકેલા હોય 50 વર્ષ જૂના લાકડા, કે જેમાં ઉધઈએ પણ લાગી હોય, છોડે જ નહીં. આ સ્વામીજી મર્યો સાપ ક્યારેક કામ લાગે? અરે ભાઈ, મરેલો સાપ એ ક્યારેક કામ લાગે? એ તો જ્યારે કામ લાગશે ત્યારે લાગશે, પણ મરેલો છે ને ગંધાય છે તો એની તો ગંધ આવે છે કે નથી આવતી કોણ જાણે, ખબર નથી. બહુ જ વેદાંતીઓનું જીવન સિમ્પલ, ઓછામાં ઓછી વસ્તુ આપણા તાવામાં હોય, આપણા રૂમમાં જોતા જ લોકોની નજરમાં આવી જાય કે આ માણસમાં પરિગ્રહ છે કે અપરિગ્રહ છે, તરત ખબર પડી જાય. આપણા ઘરમાં વિઝિટ કરે એની સાથે જ ખબર પડી જાય, કોઈને બતાવવું નથી આપણે, પણ ખબર પડી જ જાય. પોઝિશન, અમે તમને વાત કરી છે આ પહેલાં કે ગૃહસ્થએ ગૃહસ્થ રહીને જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો પેલી ચાર વસ્તુ મેં તમને કહી હતી, યાદ છે ને? એ ચાર જે છે એના એ ચાર વસ્તુમાંથી મુક્ત થવાની જરૂર છે, અને ચારે ચાર અહીંયા છે, જ્ઞાન અહીંયા જ પ્રાપ્ત કરવાનું છે, અને પેલા ચાર શત્રુઓ પણ અહીંયા છે, એટલે એ પેલા જ્ઞાનને આવવા જ નથી દેતા. એટલા પાવરફુલ છે કે જેવું જ્ઞાન પ્રવેશે, અહીંયાથી પ્રવેશીને અહીંયા પહોંચે ત્યાં તો એને લપડાક મારીને બહાર કાઢે છે. એટલે શ્રવણ કરીએ છીએ એટલે અંદર જાય છે બિચારું, અહીંથી અંદર જાય, પણ ત્યાં પેલા ચાર બેઠા છે. હા, એ
આ બિચારું જ્ઞાન તો એ આમે બિચારું નબળું જ છે. આપણે હું બ્રહ્મ છું એ વૃત્તિ આપણી કેટલી નબળી છે. એટલે એક ખાલી એ તો ખાલી એક તો પહેલાં આમ ખાલી આમ મૂછ પર તાવ દે, એની સાથે પેલું જ્ઞાન કરતું ભાગે બા. પછી સ્વામીજીને કમ્પ્લેન કરી આપણે, સ્વામીજી આ કશું ટાકતું નથી. ક્યાંથી ટકે, ક્યાંથી ટકે? પેલા ચાર બેઠા છે ભાઈ, એને મૂછાળાઓને બહાર કાઢો. પોર્ટ એ પોર્ટ ચંદ એટલે શું? પોર્ટ તો બહાર હોય, મુંદ્રા પોર્ટ નાના અંદર છે. પઝેશન પરિગ્રહ માલિકીપણાની ભાવના, આટલી આટલી વસ્તુઓ મારી છે આવું. અરે વ્યક્તિને માલિક, વ્યક્તિના માલિક બની જાય છે લોકો. કે પાછા તું મારો છું કે પેલાનો છું? લગ્ન પછી એક તરફ માં છે, બીજી તરફ પત્ની છે, પેલો બિચારો વચ્ચે બરાબરનો એવો પીસાય છે. અત્યાર સુધી તું મારો હતો, હવે આ લગ્ન થયા ને પેલી બેન આવી એમાં તો તું ઇન શોર્ટ બધા ઇમોશનલ ઇશ્યુ. ક્યાંથી ધ્યાન, આમાં ક્યાં આત્મધ્યાન થાય? કોઈ પ્રશ્ન જ નથી. એટલે પહેલું પઝેશન, ઓબ્લિગેશન. પછી મેં તમને કહ્યું હતું આ આટલી મારી ફરજો છે, ફરજો છે, હજુ મારી આ ફરજો છે, હજુ મારી આ ફરજો છે, હજુ મારી આ ફરજો છે. પછી રિલેશન, સંબંધો બધા અહીંયા ટકેલા છે. અને ટ્રાન્ઝેક્શન, બધા જાત જાતના વ્યવહાર, કેટલાય પ્રકારના. આ બધા, આ બધું ઓછું થઈ જાય તો પેલા ચાર, મતલબ કે આ ચાર મૂછાળા અંદરથી આ અંદર હોય પણ ક્ષીણ થઈ ગયેલા હોય તો પેલું જ્ઞાન પ્રવેશે અને રાજ કરે પછી અંદર. એનીવે, એટલે આ રીતે પરિગ્રહ. અને આની શરૂઆત ક્યાંથી કરીએ પણ અમે સ્વામીજી? પહેલાં પહેલાં તમારા વસ્ત્ર ઉપર તરાપ મારો. કેટલા છે? 75 જોડી કાઢો. ચપ્પલ કેટલા છે? 50 જોડી કાઢો. સેન્ટની બોટલો કેટલી છે? ઓ સ્વામી, આખો વોર્ડ ડ્રોપ કરેલું છે. તમે કહો એટલે હું તમને એક છાંટી આપું. ભાઈ બસ બહુ થઈ ગયું બાપા. સેન્ટ કેટલા છે? 100 પ્રકારના છે. મને કશું યાદ આવે છે. એનીવે, એટલે આ રીતે કેટલું બધું છે, કાઢો બારે. પણ કાઢી બહાર કાઢવાથી શું? અંદર છે ને, બહાર નહીં રહે તમારું, આપોઆપ નહીં રહે. અંદર આપી દો, અન્યની માલિકી સ્થાપી દો. એને જે કરવું કરે. અન્યની માલિકી સ્થાપી, માલિકી બોટલમાં નથી, માલિકી અહીંયા છે. કોઈ બોટલ નથી કહેતી, બોટલમાં એવું કોઈ લેબલ નથી માલિકી પણ આવાળું. બોટલ બોટલ છે. એ તો કાલે એના પાસે ગઈ તો એ પેલો એને કહેશે હું આનો માલિક છું. કાર કેટલી છે સમજે? મારે તો પેલું પોર્ચ નાનું પડે છે. હમણાં એક બીજી લીધી, આ બહુ કાર છે મારી પાસે. આ બધું સંસાર, આ બધું હવે સંસાર બોલો. તમે તો કહેતા હતા બધું આ બહાર હોય એને સંસાર ના કહે, પણ બહાર છે કારણ કે અંદર બધું માલિકીપણાની ભાવના છે ને. સંસાર, સંસારી રહીને નિર્ધ્યાસન ના થાય, સંન્યાસી બની નિર્ધ્યાસન થાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.